भगवान श्रीहरि उत्सव करी अने निकलवाना हता। सूरतनो संघ मोड़ो पड़ेलो बरोबर आव्यो। हरिभक्तो आवीने भगवान स्वामीनारायणना दर्शन कर्या। भगवान श्रीहरि कहे छे, कल्याण ले तमे लोको आव्या, हवे अमारे तो काले हालवुं छे। तो एम करो सूरतवाळा, तमे बधाय गढ़े आवजो। एम कहीने भगवान स्वामीनारायण तो पछी जता रह्या उतारामां। बीजे दिवसे हवारे महाराज घोड़े सवार थई भक्तों साथे निकली गया। पण आ सूरतना संघमां एक डोशीमां हता, ई पाछळ रही गेला। हांजे दर्शनो मेळ पड्यो नहीं, हवारे मेळ पड्यो नहीं, अने महाराज तो निकली गया। अने संघवाळाए कीधुं के डोशी भगवान तो गया हे, हा तमे वाहे रही गया था, मेळ ना पड्यो। आ वात सांभळीने ई प्रेमी हृदयवाळा माडीने हैयामां झाळ थयो, અગ્નિની ઝાળ। ભોકે ભોકે ડોશી રડવા માંડ્યા, એ રડતા જાય અને મહારાજ ગયેલા ને એ દિશામાં વાહે દોડવા માંડ્યા, ને મહારાજ તો બેગ વાગે પૂગી ગયેલા, પાછળ પાછળ દોડતા જાય, રોતા જાય ને કહેતા જાય, દયાળુ હે દિનાનાથ, હે દિનબંધુ, કૃપા કરો, મને અભાગણીને દર્શન આપ્યા વિના તમે કેમ જતા રહેશો નાથ, કેમ જતા રહેશો, એમ બોલતા ડોશીને મૂર્છા આવી ગઈ, ખેતરમાં પડી ગયા। એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ એની આગળ પ્રગટ થઈ ગયા। આવી દર્શનની તાણ થાય તો એક સેકન્ડમાં દર્શન થાય, પણ આપણને આટલી ભગવત દર્શનની ભૂખ કોઈ દી જાગી નથી। આપણે ભગત ખરા, પણ ભૂખ વિનાના। આપણે ભોજનાર્થી ખરા, પણ ભૂખ નથી ને પંક્તિમાં બેઠા। પેલો વિવેકાનંદ નામ સાંભળ્યું છે, નરેન્દ્ર હતા તે દીની, હા, કોલેજ કરતા કરતા એને વિચાર ચડી ગયો હતો કે ભગવાનના દર્શન કોઈ કરાવે એવા ખરા એમ, જેને હોય પૂછે બે જ પ્રશ્ન, મોટા મોટાના નામ સાંભળ્યા હોય ત્યાં જ જાય, કે તમે ભગવાન જોયા છે, એ સંત કે સદગુરુ ધર્માચાર્ય, જો હા કે તો બીજો પ્રશ્ન પૂછે, નહીતર ચાલતું થઈ જાય। આવો તેજસ્વી, એનું નામ નરેન્દ્ર, એમાં મળી ગયા રામકૃષ્ણ પરમહંસ। એને પૂછ્યું કે તમે ભગવાન જોયા છે, તો કે હા, એટલે બીજો પ્રશ્ન પૂછ્યો, મને બતાવી શકશો, તારે કે હા, તો બતાવો, તો કે એમ થોડું હોય, તો તમે કહો એમ, મારી હાર્યા લઈ ગયા નાવા તળાવમાં, એ નાતા નાતા નરેન્દ્રની બોચી પકડીને રામકૃષ્ણ પરમહંસે પાણીમાં દબાવ્યો, બહાર જ નીકળવા ન દે, એવા આંચકા મારે, એવા આંચકા મારે, ને અંદર શ્વાસ ખૂટ્યો, મુજારો થયો કે મારું કામ ને જેવું બળ કર્યું ને, પછી મૂક્યો, બહાર નીકળીને શ્વાસ લીધા, ઘડીક વાર પછી આમ શાંતિ થઈ, અને પછી કે મારી નાખવાનો છે કે દર્શન કરાવવાના? રામકૃષ્ણ પરમહંસ કે, નરેન્દ્ર બહાર નીકળવાની ઉતાવળ કેવી થઈ હતી? તો કે એના કાંઈ વર્ણન થાય? જો છોકરા, જેથી ભગવાનના દર્શનની એવી ઉતાવળ થશે ને, તેથી ભગવાનના દર્શન થાય, એમ ન થાય ભૂખ નથી ને ભગવાનના દર્શનની, ભગવાન દર્શન દે, ભગવાનને એવી કાંઈ નવરાઈ નથી કે વગર ભૂખ્યાને પોતાનું દર્શન પીરશે, પરમાત્મા તો ભૂખ્યાને જ દર્શન દે, આટલી વાત ધ્યાનમાં લેજો। એ કેવો ભૂખ્યો? આવો, આપણને કોઈને ભગવાનનો દર્શન દેતા હોય એમાં ભગવાનનો કાંઈ વાંક નથી, આપણને ખરેખર ભગવાનના દર્શનની આ માડીને જેવી ભૂખ એવી ભૂખ નથી। જોઈ લો, લ્યો હવ હવ ના હૈયામ, બોલો છે, આ ડોશી દર્શન વિના બેભાન થઈને ખેતરમાં પડી ગઈ, બોલો, આપણે લેર્યું કરી છે ને, ક્યાંય પડી ગયા, કોકને આટીએ સડાઈને પાડી દઈ તાર। ભગવાન સ્વામિનારાયણ આવી ગયા સામે,
જ્યાં મહારાજ આવ્યા અને મીઠું એણ બોલ્યા કે માડી અમે આવ્યા, ત્યાં તો ડોશી તરત ભાનમાં આવ્યા, આંખો પોળી કરીને મહારાજ હામુ જોઈને બોલ્યા, અરે મારા વિહામાં, વાહ પ્રભુ વાહ, એમ કહીને મહારાજના ચરણમાં માથું નમાવ્યું, પગે માથું અડાડ્યું અને વાલાજીના દુખણા લીધા, ઓવારણા ઓવારણા લઈને કાઠિયાવાડે માં ટચાકડા ફોડે એ ઓવારણા લીધા, ભગવાન સ્વામિનારાયણે માડીને ફૂલના હાર પહેરાવ્યા. માડીએ ભગવાનને પહેરાવ્યા એમ નહીં હો, મહારાજે ડોશીમાને હાર પહેરાવ્યા. અને પછી ભગવાન કહે, માડી હવે રજા આપો. ત્યારે ડોશીમા કહે, હે મારા વિહામાં હવે સુખેથી પધારો, કે આવી પીતળીને આવી ગોઠડી.